કહેવત છે ને કે પ્રેમ આંધળો હોય છે. આ જ પ્રેમ ખાતર એક પરિણીતાએ એવું કહી નાખ્યું કે જેને લઈને તેને જેલના છડિયા ગણવાનો વારો આવ્યો છે. પોતાના પ્રેમીને દેવ થઈ જતા પોતાના જ ઘરમાં ચોરી કરી હતી. જો કે ચોરીની ઘટનાની જાણ પતિને થતાં પતિએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી, જેથી પત્ની અને તેના પ્રેમીની સુરતની અમરોલી પોલીસે ધરપકડ કરી છે. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા યોગ્ય કૃપા સોસાયટીમાં એક ઘરમાં ચોરી થઈ હોય જેથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેથી અમરોલી પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન નરેન્દ્ર વિરમભાઈ વાઘ કતાર ગામના વસ્તા દેવડી રોડ પર આવેલી ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે, જ્યાં નરેન્દ્રભાઈની પત્ની પણ કતાર ગામ ખાતે એક કંપનીમાં કામ કરે છે. જ્યારે ફરિયાદી નરેન્દ્રભાઈએ તારીખ 9ના રોજ ઘરમાં તિજોરીમાં ખોલી તેમાંથી 1.20 લાખની કિંમતના સોનાના દાગીના ગાયબ હોય, જેને લઈને તેમણે ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસે આ ચોરીની ઘટનામાં તપાસ શરૂ કરી, જ્યારે પરિવારના સભ્યોની પૂછપરછ શરૂ કરવામાં આવી ત્યારે નરેન્દ્ર પણ ચોંકી ઉઠ્યો હતો. જો કે પોલીસે પરિવારના સભ્યો સાથે પોતાના પત્ની જાનવીની પૂછપરછ શરૂ કરી. તે ગોળ ગોળ જવાબો આપતી હતી, જેથી પત્ની ઉપર શંકા ગઈ અને તેના સાસુ સસરાએ પૂછતા તેણે પોતાના પ્રેમી તુષાર ભૂપેન્દ્ર મેવાડાના કહેવાથી દાગીના ચોરી કર્યાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીએ બિલીમોરા ખાતે દાગીના સંતાડ્યા હોવાની કબૂલાત કરી હતી, જેને લઈને દેવું થઈ જતા દેવું ચૂકવવા માટે ઘરમાં ચોરી કર્યા હોવાની કબૂલાત કરવામાં આવી હતી. પોલીસે પરિણીતા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે અને તમામ મુદ્દામાલ કબજે પણ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને બંનેના પ્રેમ પ્રકરણનો ભાંડો પણ ફૂટ્યો હતો. અમરોલી પોલીસ ખાતે નરેન્દ્ર હિરેનભાઈ વાઘ યોગી કૃપા ખાતે રહેતા, યોગીનગર ખાતે રહેતા ફરિયાદી અમરોલી પોલીસ ખાતે આવતા પોતાના જ ઘરમાંથી ચોરી થયેલાનું જાહેરાત કરેલી, જેના ભાગરૂપે પોલીસે ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલી. જેમની ફરિયાદમાં શકમન તરીકે તેમના પત્ની તથા તેના પ્રેમીનું નામ આવેલ, જેઓને અટક કરી પૂછપરછ કરતા, ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ પોતે ચોરી કરેલાનું કબૂલ્યું, જેની કબૂલાત કરતા તેઓને અટક કરવામાં આવેલ છે. ચોરીના મુદ્દામાલમાં 20 ગ્રામ સોનાનો સેટ, 4 બુટ્ટીઓ તથા કેટલીક રોકડ રકમ મળી કુલ 1,20,000ની ચોરી થયેલ છે, જે ચોરી અમરોલી પોલીસે ગુનો દાખલ કરી આરોપી પકડી પાડી અટક કરેલ છે અને 100% મુદ્દામાલ રિકવર કરેલ છે. અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત.